ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાસ કરીને ખાડી દેશોમાં કેસર કેરીની માંગ વધી રહી છે, ત્યારે કેસર કેરીની આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો આ વર્ષે કેરીની નિકાસને લઈ ખુશાલ જોવા મળી રહ્યા છે. ગયા વર્ષે 1100 ટનથી વધુ કેસર કેરી વિદેશોમાં એક્સપોર્ટ થઈ હતી, ત્યારે આ વર્ષે કેસર કેરીમાં પ્રતિકૂળ હવામાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે 50% ઘટાડો આવી શકે છે અને વિદેશોમાં પણ 800 ટન જેટલી કેસર એક્સપોર્ટ થવાની ધારણા સેવાઈ રહી છે. તલાલાની કેસર કેરી દુબઈ, કેનેડા, મસ્કત, રશિયા જેવા દેશોમાં અત્યારે એક્સપોર્ટ થઈ રહી છે. હવે પછી ઓસ્ટ્રેલિયા અને યુએસએ પણ આ એક્સપોર્ટ થશે. તલાલાથી એક્સપોર્ટ કરવા માટે કેસર કેરીનું ગ્રેડિંગ કરવામાં આવે છે, જેમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરવાની સાથે એક્સપોર્ટ ક્વોલિટીની એક સમાન કદ ધરાવતી કેરીઓને પૂઠાના બોક્સમાં પેક કરીને તેને અમદાવાદ હવાઈ મથકે મોકલવામાં આવે છે. ત્યાંથી જે તે દેશની આંતરરાષ્ટ્રીય વિમાની સેવામાં ત્યાંના ઓર્ડર મુજબ કેરીના બોક્સને મોકલવામાં આવે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની નિકાસમાં જબ્બર માંગ જોવા મળી રહી છે. ગલ્ફના દેશોમાં પ્રતિદિન 10-12 ટન ગુણવત્તાયુક્ત કેરીની માંગ થઈ રહી છે, જેને આગામી દિવસોમાં ગીર પંથક પૂરી કરશે તેવો વિશ્વાસ પણ કેરીની નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે કેસર કેરીને કોઈ ઓળખાણની જરૂર નથી કે ભાઈ આ હું કેસર છું, પણ એક જો આ ગ્રોથ વધારો હોય તો બધાને સપોર્ટ આપવો પડે એમ છે. કોઈ એક જણાનું આ કામ નથી એક્સપોર્ટ માટે. જો રશિયામાં ડિમાન્ડ છે કે ભાઈ રશિયા જે આપણા રશિયા છે, ચાઇના છે, જે આપણી મેંગો હવે એક્સેપ્ટ કરવા માટે તૈયાર છે, પણ જો સરકાર થોડુંક ધ્યાન દોરે તો મોટાભાગની કન્ટ્રીમાં આપણી કેસર જાય એમ છે. ફાયદો સાહેબ આપણા જેટલા આપણા ફાર્મર કે જે ફાર્મરને ભાવ મળે કે જે આઈની કમ્પેરિઝનમાં ત્યાં એમને ભાવ મળે છે, એથી મોટો બેનિફિટ છે કે ભાઈ કેરીમાં જે આપણે કેસરમાં જે અત્યારે એમ કહીએ કે ભાઈ 500-600 રૂપિયામાં બોક્સ 1000માં મળે તો એની કમ્પેરિઝનમાં ત્યાં ભાવ સારો મળે એમ છે ખેડૂતને. આ વર્ષે વિદેશમાં એક્સપોર્ટમાં 850 ટન જેવું જાય એવો અંદાજ છે. ઘટાડો આવવાનું મેન કારણ ગ્લોબલ વોર્મિંગ અસર. પાકમાં પાસ્તરો ફાલ જે પકડાણો છે તે ઠંડી ગરમી મિક્સ હવામાનને કારણે ખરી પડેલ છે, તેથી ખેડૂતોને આંબાના બગીચામાં પારાવારિક નુકસાન ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળેલ છે.